નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ ગોવિંદ આપડા અને સ્વાગત છે આપનું મારી YouTube ચેનલ ગોવિંદ આપડા લો ઓફિસમાં. જો હજુ સુધી આપે મારું ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા એને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશનના બટનને ઓન રાખજો જેથી કરીને મારો અપલોડ થતો દરેક વિડીયો સૌથી પહેલા આપ સુધી પહોંચે. ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ન્યાયપૂજક એપને પણ ડાઉનલોડ કરીને આપના મોબાઈલમાં સાચવીને રાખજો અને સાથોસાથ જ્યારે પણ જરૂર જણાય ન્યાયપૂજક.com વેબસાઇટની મુલાકાત લઈને આપ સીધો મારો સંપર્ક વોટ્સએપ મારફતે કરી શકો. ચર્ચા કરીએ આજની, શરૂ કરીએ વાત, જે હશે કાયદાની વાત, ફાયદાની વાત. જમીનધારકોએ ધારણ કરેલ જમીનનો સત્તા પ્રકાર જાણવો જરૂરી છે. શા માટે જરૂરી છે એની આજે આપણે ચર્ચા શરૂ કરીએ તો નવી શરત અથવા નિયંત્રિત સત્તા પ્રકારની જે જમીનો છે એના શુદ્ધ બુદ્ધિપૂર્વકના વેચાણના કિસ્સામાં પ્રીમિયમ વસૂલ કરીને મંજૂરી આપવાની જોગવાઈ. જમીન મહેસૂલ વ્યવસ્થાપનમાં જમીનનો સત્તા પ્રકાર એટલે કે લેન્ડ ટેન્યોર ખૂબ જ મહત્વનો હોય છે અને ઘણીવાર જનમાનસમાં નવી શરત જૂની શરત અંગે દ્વિધા હોય છે. જમીનનો સત્તા પ્રકાર જુદા જુદા જમીનને લગતા કાયદાને આધીન છે. દાખલા તરીકે ગણોદર ધારા હેઠળ મળેલ જમીન 43 હેઠળ નવી અને અવિભાજ્ય શરત હેઠળની જમીન હોય છે. તે જ રીતે સરકારે 7મીમાં જમીન આપેલ હોય તો નવી શરત જૂની જમીન મહેસૂલ અધિનિયમની કલમ 73(a) હેઠળ તે આદિવાસી અનુજાતિએ ધારણ કરેલ જમીન ઉપર નિયંત્રણ, ખેત જમીન ટોચ મર્યાદા હેઠળ આપેલ જમીન અને નવી અને અવિભાજ્ય શરત તે જ ધોરણ ભૂદાન હેઠળ અપાયેલ જમીન તેમજ જુદા સત્તા પ્રકાર નાબૂદ કરવામાં આવે છે, જેમાં જાગીર, દેવસ્થાન, પસાયતા વગેરે. આમ નવી અને અવિભાજ્ય શરત એટલે કે કલેક્ટરની પૂર્વ પરવાનગી સિવાય જમીન તબદીલ ના થઈ શકે, જ્યારે જૂની શરત એટલે કે સરકારના કોઈ પણ નિયંત્રણ વગરની જે જમીનને ફ્રી હોલ્ડ એટલે કે તબદીલી જમીન ધારકની ઈચ્છા મુજબ કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર તબદીલ કે વેચાણ કરી શકે. ઉપર જણાવ્યા મુજબની નવી શરતના નિયંત્રણો વાળી જમીનની તબદીલી વેચાણ કે હેતુભેર બિનખેતીના પ્રસંગોએ રાજ્ય સરકારે જે ધોરણો નક્કી કર્યા છે, જેમાં અપવાદ છે કે ભૂદાન તેમજ જમીન ટોચ મર્યાદા હેઠળ આપેલ જમીન તે મુજબ પ્રીમિયમની રકમ વસૂલ લઈને કલેક્ટર મંજૂરી આપે છે. રાજ્ય સરકારે નવી શરતની જમીનોમાં ખાતેદાર કબજો ધારણ કરેલા હોય તે તારીખથી 15 વર્ષ થાય તો આપોઆપ ફક્ત ખેતીના વિષયક હેતુ માટે ગ્રામ્ય વિસ્તારની જમીનો પ્રીમિયમ ભર્યા વગર જૂની શરતમાં ફેરવવાની છે અને આ અંગે મામલતદારે સ્વમેળે હુકમો કરી ખાતેદારને જાણ કરવાની પણ જોગવાઈ છે. ઘણી જગ્યાએ શરૂઆતથી જ જમીન જૂની શરતમાં ચાલતી હોય, પરંતુ જ્યારે બિનખેતીની પરવાનગી માંગવામાં આવે ત્યારે પાછળથી ખ્યાલ આવે કે આ જમીન નવી શરતની ગણવા પાત્ર છે અને તેના ઉપર પ્રીમિયમ વસૂલ કરવા પાત્ર છે, પરંતુ તે પહેલા ખેડૂત ખાતેદાર વચ્ચે આવી જમીનોની તબદીલી કરી વેચાણ વ્યવહાર તરીકે ગામ દફતરે નોંધ પ્રમાણિત કરવામાં આવી હોય તો આવા કિસ્સામાં શુદ્ધ બુદ્ધિપૂર્વકના વેચાણ એટલે બોનાફાઇડ સેલ ગણીને પ્રીમિયમ વસૂલ કરી સંબંધિત હેતુ માટે ખેતીથી ખેતી અથવા ખેતીથી બિનખેતીના હેતુ માટે પરવાનગી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. શુદ્ધ બુદ્ધિપૂર્વકના વેચાણ એટલે કે બોનાફાઇડ પરચેઝરના કિસ્સાની મંજૂરી અંગેની જોગવાઈ મહેસૂલ વિભાગના તારીખ 13/3/2017 પરિપત્ર ક્રમાંક ગણત 13/16/21-35 અન્વયે મંજૂરી આપવાની જોગવાઈ કરી છે. આવા સંખ્યાબંધ કિસ્સાઓ ઉપર વર્ણવેલી સ્થિતિને કારણે ઉપસ્થિત થતા અને ગુજરાત હાઈકોર્ટમાં પણ કેસો થયેલ જેમાં શુદ્ધ બુદ્ધિપૂર્વકનો જમીન ખરીદનાર જવાબદાર ન હતો, કારણ કે રેકર્ડ ઉપર જે સત્તા પ્રકાર નોંધાયેલ તેના આધારે જમીન જૂની શરતની ગણીને ખરીદ કર્યો, જેથી આવા કિસ્સાઓમાં ગુજરાત હાઈકોર્ટે પણ બોનાફાઇડ પરચેઝર ગણી પ્રીમિયમની રકમ વસૂલ કરીને પરવાનગી આપવાના નિર્દેશો કર્યા છે. સિવાય જે કિસ્સામાં નવી શરતનું નિયંત્રણ હોય અને બિનખેડૂતની તરફેણમાં વેચાણ થયેલ હોય તો તેવા કિસ્સામાં ગણોત ધારાની કલમ 84(c) હેઠળ કાર્યવાહી કરવાની થાય. તેમાં પણ રાજ્ય સરકારે કાયદામાં સુધારો કરીને 2015 પહેલા કોઈ ખેડૂતે બિનખેડૂતને વેચાણ કરેલું હોય અને છેલ્લો ખરીદનાર સાચો ખેડૂત ખાતેદાર હોય તો તેવા કિસ્સાઓમાં મામલતદાર સમક્ષ અરજી કરીને રાજ્ય સરકારે જે જંત્રી મુજબની રકમ નક્કી કરી છે તે વસૂલ કરીને આ વેચાણો નિયમબદ્ધ કરવાના થાય છે. ઘણીવાર એક સત્તાધિકારી દ્વારા નવી શરતના નિયંત્રણો દૂર કરવામાં આવ્યો હોય અને અપેલેન્ટ અધિકારી દ્વારા અથવા તો કોર્ટ દ્વારા અપીલમાં નિર્ણય કરીને ફરીથી નવી શરતના નિયંત્રણો લાગુ કરવાના નિર્ણયો કરવામાં આવે છે. દરમિયાનમાં આવી જમીનોનું વેચાણ થયેલું હોય તો તેવા કિસ્સામાં પણ બોનાફાઇડ પરચેઝર ગણવાના થાય અને નિયમો અનુસાર પ્રવર્તમાન નીતિ મુજબ
પ્રીમિયમ ની રકમ વસૂલ લઈને વેચાણ વ્યવહાર નિયમબદ્ધ કરવાના થાય છે. આવી જ રીતે 29/12/1965 પછી માલિકને ઘરખેડમાં આપવામાં આવેલ જમીનમાં નવી શરત લખવામાં આવેલ ન હોય અને 7/12 માં લખવાનું પણ રહી ગયેલું હોય તો તેવા કિસ્સાઓમાં જે ઉત્તરોત્તર વેચાણ થયેલ તે વેચાણ વ્યવહાર નિયમબદ્ધ કરી શકાય છે. આ જ રીતે ગ્રંથ કાયદામાં જે 1/1956 કે ત્યાર પછી 1973ની તરફેણમાં જમીન માલિક દ્વારા કરવામાં આવેલી તબદીલી નિયંત્રિત સત્તા પ્રકારની હોવાથી પરવાનગી લેવાને પાત્ર છે, પરંતુ 7/12 માં નવી શરતનો ઉલ્લેખ ન હોય અને વેચાણ થયેલ હોય તો તેને પણ બોનાફાઇડ પરચેઝર ગણી શકાય છે. આવી રીતે જેમ ઉપર જણાવ્યું તેમ મુંબઈ પરચુરણ ઇનામ નાબૂદી અધિનિયમ, જાગીર પોલીસન એક્ટ, તાલુકદારી પોલીસન એક્ટ, દેવસ્થાન નાબૂદી ધારો વગેરે જુદા જુદા કાયદાઓ હેઠળ પ્રાપ્ત થયેલી જમીનોમાં જ્યાં નવી શરતનો ઉલ્લેખ કરવાનો રહી ગયેલો હોય અને તેના કારણે વર્ષોથી 7/12 નવી શરત કે મર્યાદિત સત્તા પ્રકાર લખેલો તો નથી અને આવા રેકર્ડ વર્ષોથી પ્રમુલગેટ પણ થયેલ હોય છે, પરંતુ આવી જમીનો બિનખેતીમાં ફેરવવાના પ્રસંગ આવે ત્યારે 1951થી તમામ વ્યવહારો ચકાસતા એમ માલુમ પડે છે કે આ જમીન નવી શરતની ગણવાપાત્ર છે અને આ પહેલા ઉત્તરોત્તર ખેતીની જમીનના વેચાણ વ્યવહાર પણ થયેલ હોય છે અને આવી નોંધો પ્રમાણિત થયેલ હોય છે, એટલે આવી જમીનો બોનાફાઇડ પરચેઝર ગણીને વેચાણ વ્યવહાર નિયમબદ્ધ કરવાની જોગવાઈઓ કરવામાં આવી છે. નવી શરત અને પ્રતિબંધિત સત્તા પ્રકાર નવી શરત અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનોની વેચાણ પરવાનગી કે હેતુભેરના પ્રસંગોએ ખેતી ટુ ખેતી અને ખેતી ટુ બિનખેતી માટે પ્રીમિયમ વસૂલ કરવાના જે માપદંડો છે તે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગના તારીખ 4/7/2018ના ઠરાવ ક્રમાંક 910/2016/571 જથી નક્કી કરવામાં આવ્યા છે. આ ઠરાવથી 15 વર્ષ ઉપરની ગ્રામ્ય વિસ્તારની તમામ જમીનોનો કોઈ પણ પ્રકારની પ્રીમિયમની રકમ વસૂલ કર્યા વગર ખેતીના હેતુ માટે જૂની શરતમાં ફેરવવામાં આવે છે અને જેમાં જમીન જ્યારે બિનખેતીમાં ફેરવવામાં આવે ત્યારે આ જમીન પ્રીમિયમને પાત્ર છે તેવો ઉલ્લેખ નમૂના 7માં કરવાનો હોય છે. જ્યારે શહેરી વિસ્તારોમાં ખેતી ટુ ખેતીમાં જૂની શરતમાં ફેરવવા 50% પ્રીમિયમ ભરવાનું થાય છે. શહેરી વિસ્તારોમાં તમામ મહાનગરપાલિકા, નગરપાલિકા, પૂર્વ યુએલસી વિસ્તાર, શહેરી વિકાસ સત્તા મંડળો, કન્ટેઇનમેન્ટ ઝોન એરિયા, નોટિફાઇડ એરિયા વિસ્તારોનો સમાવેશ થાય છે. જ્યારે 15 વર્ષ બાદ જો બિનખેતીમાં ફેરફારના પ્રસંગે 15 વર્ષ બાદ 80% જંત્રીના ભાવ પ્રીમિયમ વસૂલ કરવાનું થાય છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારની નવી શરતની જમીનમાં શૈક્ષણિક કે સખાવતી સંસ્થાઓએ બિનખેતીના હેતુ માટે 50% રકમ જંત્રીના ધોરણે વસૂલ કરવાની થાય છે. આ રીતે કચ્છ ઇનામી નાબૂદી ધારા હેઠળની જમીનોમાં બિનખેતીના હેતુ માટે 50% રકમ વસૂલ કરવાની જોગવાઈઓ છે. આમ નવી શરતની જમીનોના સત્તા પ્રકાર અને જૂની શરતમાં ફેરવવા અને બોનાફાઇડ પરચેઝર તરીકેના વેચાણો નિયમબદ્ધ કરવાની જોગવાઈ ઉપરાંત જાણકારી આપ જનતા માટે ઉપયોગી થશે એ હેતુથી મેં આપની પાસે અહીંયા મૂકેલી છે, જેથી કરીને જ્યારે પણ આપણે જમીન ખરીદવી હોય તો એ જમીનનો સત્તા પ્રકાર પહેલા નક્કી કરી લઈએ કે જમીન ખરીદતા પહેલા જ જો આપણને ખ્યાલ હોય કે આગળ જતા જમીન પ્રીમિયમ માંગશે તો એ જમીન મોંઘી પડશે અને મોંઘી ના પડે એના માટે સૌથી પહેલા કોઈ સારા રેવન્યુ એક્સપર્ટને મળીને જમીનનું ટાઇટલ ચકાસે ત્યારબાદ એવી જમીન ખરીદવાની સલાહ છે. ફરી મળશું નેક્સ્ટ એપિસોડમાં, ફરી કરશું કાયદાની વાત, ફાયદાની વાત. જય જય ભારત.